બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. ગૌરવથી આધરાવની નંદનવન ગુજરાત.
ગુજરાત તને અભિનંદન, 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 ગુજરાત તને અભિનંદન. ગુજરાત તને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન. સમજૂતી. કવિ કહે છે, હે ગુજરાત, તને અભિનંદન છે. ગુજરાતના ગૌરવથી આ ધરતી નંદનવન બની છે. અહીં વેદકાળથી નિરંતર જ્ઞાન અને ભક્તિની અવિરત ધારા વહે છે. અહીં વસનારા માણસો અનોખા છે. હે ગુજરાત, તું સોમનાથ ભગવાન પરના બિલીપત્ર જેટલું પવિત્ર છે. અને ગુજરાતની પ્રાચીન નગરી વડનગરમાં વસતા હાટકેશ્વર મહાદેવનું ચંદન છે, એટલે કે પવિત્ર છે. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સાંતળ્યું તે આંસુ ભીનું ક્રંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. સમજૂતી. ગુજરાતમાં વિનાશક ધરતીકંપો આવ્યા છે અને ભયાનક દુષ્કાળો પડ્યા છે, પરંતુ અહીંના માણસોએ તે મુશ્કેલીઓને કપરી પરિસ્થિતિમાં પણ દુઃખને ક્યાંય છતું થવા દીધું નથી. હે ગુજરાત, તને અભિનંદન છે. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી, દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન. સમજૂતી. ગુજરાત હવે દુનિયાભરમાં પ્રચલિત બની ગયું છે. અહીંના નવરાત્રિના ગરબા અને કૃષ્ણ જન્મોત્સવ દુનિયાભરના લોકો વેબસાઇટ પર જુએ છે. આ તમામ ઉત્સવોમાં લોકો સમૂહમાં એકબીજાને લાગણીઓ વહેંચે છે. હે ગુજરાત, તને અભિનંદન છે.